રહી છે. અમદાવાદથી અમદાવાદની આનંદ નિકેતન શાળાની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. વાલીઓને ફી ભરવા માટે બોલાવાયા હોવાની વિગત જાણવા મળી છે. ફી ભરવા બોલાયા અને સ્કૂલનો ગેટ બંધ કરી દીધો. વાલીઓને શાળાની અંદર જવા નથી દેતા સંચાલકો, તેવું વાલીઓની કમ્પ્લેન સામે આવી રહી છે. તો સરકારની જાહેરાત છતાં પણ શાળા સંચાલકો ના પાડી રહ્યા છે. શાળા સંચાલકો 25% ફી માફી કરવાની ના પાડે છે. જો કે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે શાળાઓ દ્વારા સ્કૂલ ફી ટ્યુશન ફીમાં 25% ફી માફી કરવામાં આવે, પરંતુ આનંદ નિકેતન શાળાની દાદાગીરી સામે આવી છે. વધુ વિગત સાથે સંવાદદાતા પાર્થ ગાંધી જોડાઈ રહ્યા છે. પાર્થ, અમદાવાદની શાળાની દાદાગીરી, અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની દાદાગીરીનો વિડીયો છે, શું કહેશો આ બાબતે? ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે છે, સરકારે જે રીતે પરિપત્ર બહાર પાડ્યો હતો કે કોઈ બી સ્કૂલ 25% થી વધારે ફી ઉઘરાવી નહીં શકે, તેમજ ઇતરપ્રવૃત્તિ અને ટ્યુશન ફી નહીં. પરંતુ પાછળથી સરકારે એવું પણ કીધું હતું કે જે ટ્યુશન ફી સિવાયની ઇતર ફી છે તે સ્કૂલો ઉઘરાવી નહીં શકે. પરંતુ જે આનંદ નિકેતન સ્કૂલ છે, તેમના દ્વારા અગાઉ પણ જે વાલીઓ દ્વારા જે ફી ઇતર પ્રવૃત્તિની તેમજ ટ્યુશન ફી ઉઘરાવવામાં આવી હતી, ત્યારે વાલીઓએ હોબાળો કરતા તેમને એવું કહેવામાં આવ્યું હતું અગાઉ કે હવે અમે આ ટ્યુશન ફી અમે નહીં લઈએ અને ઇતર પ્રવૃત્તિની ફી પણ લઈ લઈએ. પરંતુ જે રીતે વાલીઓને આજે સ્કૂલે બોલાવવામાં આવ્યા હતા ફીને લઈને, ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે કે સ્કૂલ દ્વારા જે બોલાવવામાં આવ્યા હતા વાલીઓને, પરંતુ સ્કૂલે જ ગેટ બંધ કરી દીધો હતો અને વાલીઓ સાથે થોડી માથાકૂટ પણ થઈ હતી. જી, આભાર પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાયા તે બદલ. સરકારની જાહેરાત છતાં શાળા સંચાલકો ફી માફી કરવાની ના પાડે છે. જબરદસ્તી વાલીઓને ફોન કરીને શાળાએ બોલાવાય છે. વાલીઓ શાળાએ પહોંચે છે, પરંતુ શાળાની અંદર તેઓને પ્રવેશ અપાતો નથી.